ગાંભોઈ નેશનલ હાઈવે પર દૂધની નદી વહી, દૂધનું ટેન્કર પલટી મારતા દૂધની રેલમ છેલ, સ્થાનિકોની દૂધ લેવા પડા પડી. હિંમતનગર તાલુકાના ગાંભોઈ ગામે નેશનલ હાઈવે પર રણાસણ 3 રસ્તા પાસે ગુરુવારના બપોરના સુમારે દૂધની એક ટેન્કર પલટી મારી ગઈ હતી. આ બનાવમાં હજારો લીટર દૂધ રસ્તા પર ઢોળાઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર સાબર ડેરીની દૂધની ટેન્કર ગુરુવારના રોજ બપોરના 2 વાગે શામરાજીથી હિંમતનગર તરફ દૂધ લઈ જઈ રહી હતી. તે સમય દરમિયાન ગાંભોઈ ગામે નેશનલ હાઈવે પર રણાસણ 3 રસ્તા પાસેથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે હાલ નેશનલ હાઈવે પર ઓવરબ્રિજનું કામ ચાલતું હોવાથી રોડ સાઈડો ખોદેલી હોવાથી તેમજ હાઈવે રોડનું સર્વિસ રોડ પર ડાયવર્ઝન આપેલ હોવાથી અને રોડ પર ખાડા પડેલ હોવાના કારણે ટેન્કરના ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર રોડની સાઈડમાં પલટી મારી ગયું હતું. પલટી મારેલું ટેન્કર લીકેજ થઈ જતાં તેમાં ભરેલું 8,000 લીટર દૂધ ઢોળાઈ જતાં દૂધની રેલમ સેલ થઈ ગઈ હતી. એક સમય માટે એવું લાગી રહ્યું હતું કે રોડ પર દૂધની નદી વહી રહી હોય. આ ઘટનાની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ટેન્કર લીકેજથી દૂધ ઢોળાઈ જતું લોકો બળની તપેલી, ડોલ બોટલ, જે પણ સાધન હાથમાં આવ્યું તે લઈ દૂધ લેવા રીતસરની પડાપડી કરતા નજરે પડ્યા હતા. આ ઘટનામાં ટેન્કર ચાલક તથા એક અન્ય વ્યક્તિને નાની મોટી ઈજાઓ પહોંચતા નજીકની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. વિશાલ પટેલ, ZSTV, ગાંભોઈ.